નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય, તો એની આગળ આપણે ઘન અવસ્થાના જે ગુણધર્મ છે એટલે કે દ્રવ્યની કેટલી અવસ્થાઓ હોય છે, કઈ કઈ અવસ્થાઓ હોય છે, એની અંદર પ્રથમ આપણે જે ઘન અવસ્થા છે તો ઘન અવસ્થાના એક નાનકડો પ્રયોગ હતો, એ પ્રયોગની મદદથી સમજવાનો પ્રયત્ન કર્યો, તો એના જે ગુણધર્મો છે એના વિશેની આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. તો હવે આપણે એનાથી સહેજ આગળ એટલે કે એના પછીની જે અવસ્થા છે એટલે બીજી અવસ્થા છે કે જે પ્રવાહી અવસ્થા છે, તો પ્રવાહી અવસ્થાને અનુલક્ષીને એક પ્રયોગ તમને અહીં આપવામાં આવેલો છે અને એના જ આધારે આપણે શું લખતું જવાનું છે, એની લાક્ષણિકતાઓ પણ જણાવતું જવાનું છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો કે પ્રવાહી અવસ્થા છે તો એની અંદર કેવી રીતની ક્રિયા થાય છે. તો પ્રવાહી અવસ્થા ખાસ કરીને ધ્યાન આપજો. પ્રવાહી અવસ્થા, તો આજે પ્રવાહી અવસ્થા છે. પ્રવાહી અવસ્થાની અંદર તમને પાઠ્યપુસ્તકમાં કહેવામાં આવેલ છે એ પ્રમાણે તમે જોવા જાઓ તો તમને કીધેલું છે કે તમને મુખ્ય એનો હેતુ જે છે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કરો. આની અંદર આ પ્રયોગ કરવાનો, પ્રવૃત્તિ કરવાનો મુખ્ય હેતુ શું છે કે પ્રવાહી અવસ્થાના જે ગુણધર્મો છે એને તમારે ઓળખવાના છે, એને જોવાના છે કે કેવી રીતના થાય છે, કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કરો. આ હેતુથી આપણે શું કરતા હોય છે, આ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. તો જેમ જેમ આપણે પ્રવૃત્તિ કરતા જઈશું એવી જ રીતના આપણે એના ગુણધર્મો છે એના વિશે પણ ચર્ચા કરતા જઈશું. તો સૌ પ્રથમ મુખ્યનો હેતુ શું છે, હેતુ છે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મોની ચર્ચા કરવી અથવા તેને પ્રવાહી અવસ્થા છે એ સાબિત કરવાનું છે. આના માટે અમુક પદાર્થોની જરૂર પડે છે, તો કયા કયા પદાર્થોની જરૂર પડે છે તેની વાત. તો આ પ્રવૃત્તિ કરવા માટે તમે પાણી લઈ શકો છો અથવા રાંધવા માટેનું તેલ, એટલે ખોરાક રાંધવા માટે આપણે જે તેલ ઉપયોગ કરતા હોય તેનો ઉપયોગ કરી શકો છો, દૂધ, એ સિવાય તમને કહેવામાં આવ્યું છે જ્યુસ અથવા તો કોઈ પણ ઠંડુ પીણું. તમે ટૂંકમાં કોઈ પણ પ્રવાહી તમે લઈ શકો છો. અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં જે કહેવામાં આવેલા છે એ પ્રમાણે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો આટલા પ્રવાહી પદાર્થો લેવાના છે અને સૌ પ્રથમ શું કરવાનું છે કે પ્રયોગશાળાની અંદર માપન નળાકારની મદદથી જુદા જુદા આકારના પાત્રો 50 મિલીના કદ પર નિશાન કરવાનું છે. જો આવી રીતના અલગ અલગ પાત્રો લેવાના છે, સમજી લ્યો, આ બધા આપણે એને ઓળખતા હોઈશું. અને શું કહેવામાં આવે છે, ટેસ્ટ ટ્યુબ તરીકે ઓળખતા હોઈએ છે, કસનળી તરીકે ઓળખતા હોઈએ છે. તો આવી કસનળી તમે એક લઈ શકો છો 50 મિલી, અથવા તો આમાં માપ અમને આપેલું નથી પણ ટૂંકમાં કોઈ પણ અલગ અલગ પ્રકારના સાધનો તમારે આવી રીતના કસનળી લેવાની છે. ત્યારબાદ આવી રીતના એક બિકર લેવાનું છે. જો આની અંદર 200 મિલી તમને દેખાતું હશે, 50 મિલી, 100 મિલી, 150 મિલી, 200 મિલી, એટલે કે આની જે કેપેસિટી છે આની અંદર કેટલું પાણી સમાઈ શકે, તો કેટલું દ્રાવણ સમાઈ શકે, 200 મિલી સુધીનું દ્રાવણ સમાઈ શકે છે. તો આ 200 મિલી આવી રીતના તમને માપન અલગ અલગ આપેલા હોય છે. એવી રીતના આ એક પાત્ર લીધેલું છે આપણે, તો જો આની અંદર માપ લખેલું છે 100 મિલી, 150 મિલી, 200 મિલી અને 250 મિલી, તો આવી રીતના અલગ અલગ માપન દર્શાવતું શું કરવાનું છે, તમારે અલગ અલગ પાત્ર લેવાના છે. આની અંદર મેં અત્યારે પાણી ભરેલું છે, શું ભરેલું છે, પાણી ભરવામાં આવેલું છે. તો આવી રીતના અલગ અલગ પાત્રો તમારે લેવાના છે. હવે સૌ પ્રથમ શું કરવાનું કે આ પ્રવાહીને ભોંય તળિયે ઢોળી દેવાથી શું થાય, હવે અંદર સમજી લ્યો, આ જે અંદર મેં પાણી ભરેલું છે આ પાણીને હું જમીન ઉપર ઢોળી દઈશ તો શું થશે, તો તમે કહે સાહેબ પાણી હોય શું કરે, વહન જ પામે, શું થાય એનું તમે ભોંય તળિયે ઢોળી દેવાથી શું કરે છે, એ વહન કરે છે. ટૂંકમાં એનો સ્વભાવ જે તરલ છે, કયો સ્વભાવ ધરાવે છે, તરલ સ્વભાવ ધરાવે છે. યાદ રાખજો કયો સ્વભાવ ધરાવે છે, તરલ સ્વભાવ. પહેલો ગુણધર્મ થયો કે પ્રવાહી હોય છે એ કેવું હોય છે, તરલ હોય છે અને એટલા માટે તે શું થઈ શકે છે, વહી શકે છે. આ એનો પહેલો ગુણધર્મ છે, એટલે કે પ્રવાહી તરલ હોય છે અને શું કરે છે, વહી શકે છે, એટલે પહેલો ગુણધર્મ. ગુણધર્મોની આપણે અહીંયા ચર્ચા કરીએ. તે
प्रवाही ना गुणधर्म ते तरल होय छे, एटले के ते वही सके छे કે તે તરલ હોય છે, એટલે કે તમે કોઈ પણ તેલ હોય, પાણી હોય, દૂધ હોય, છાશ હોય કે પછી કોઈ પણ ઠંડુ પીણું હોય કે જ્યુસ હોય એ તમે જમીન ઉપર ઢોળી દો છો, ઢોળી દેવાથી શું થાય છે, વહન પામે છે, ધીરે ધીરે આગળ વધે, એટલે કે તરલ સ્વભાવ ધરાવે છે, એટલા માટે તે શું કરી શકે છે, વહી શકે છે. આ એનો પેલો ગુણધર્મ છે. તો કોઈ એક પ્રવાહીનું 50 મિલી કદ લઈ જુદા જુદા આકારના પાત્રોમાં એક પછી એક ભરો, શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે, તો તમારે જોવાનું છે. દાખલા કોઈ પણ એક પાત્ર ની અંદર સમજી લ્યો, હું આ પાત્ર છે, આ પાત્ર તમને પાણી કદાચ દેખાતું પણ નહીં હોય, તો પાણી દેખાતું નથી એને દેખાય, એટલા માટે આપણે આગળ પણ એક પ્રયોગ કર્યો હતો, પોટેશિયમ પરમેંગેનેટ. આ કયું દ્રાવણ છે, કયો પદાર્થ છે, પોટેશિયમ પરમેંગેનેટ છે. જો તમને દેખાડું પોટેશિયમ પરમેંગેનેટ કેવું જોવા મળે છે તો તમે જોઈ શકો છો, પોટેશિયમ પરમેંગેનેટ આવા રંગનું તમને ગુલાબી, આછા ગુલાબી રંગ જેવું તમને જોવા મળતું હોય છે. આ પોટેશિયમ પરમેંગેનેટ છે. હવે આ પોટેશિયમ પરમેંગેનેટના આટલા થોડાક અમથા જ ફટી કલે કણને હું જ્યારે આની અંદર નાખીશ, ધ્યાન આપજો, આની અંદર નાખવામાં આવે છે તો શું થાય છે, તમે જોશો જેનો રંગ શું થઈ જાય છે, તરત જ ગુલાબી રંગ જેવો બની જતો હોય છે. આપણે આગળ એક પ્રવૃત્તિ હતી કે અલગ અલગ પેલા 100 મિલી નું દ્રાવણ બનાવ્યું, એમાંથી 10 મિલી કાઢવાનું, ફરી પાછું 10 મિલી, ફરી પાછું 10 મિલી પોટેશિયમ પરમેંગેનેટ દ્રાવણ આપણે લીધેલું ને આ દ્રાવણ છે. તો આને આની અંદર ભરવામાં આવ્યું, તો આની અંદર કદ જેટલું પાણી છે એનો આકાર જો એનું કદ બદલાશે, અને હું કદાચ બીજા પાત્ર નાખીશું પાણી ઓછું થઈ જાય, તો કે ઓછું થાય નહીં, એટલે કે કદ જેટલું છે એટલું ને એટલું જ રહે છે, એટલે કદ શું થાય છે, સમાન રહે છે. પહેલી બાબત ખબર પડી, શું કદ સમાન રહે છે, એટલે કે કદની અંદર શું હોય છે, સમાનતા તમને જોવા મળતી હોય છે. એટલે કે તમને કહેવામાં આવ્યું છે કે પ્રવાહી છે પદાર્થ, પ્રવાહીનું કે પ્રવાહી એ નિશ્ચિત કદ ધરાવે છે, શું કરે છે, નિશ્ચિત કદ ધરાવે છે. એટલે ને તમે જે પાત્ર ની અંદર ભરો છો એ પ્રમાણેનો આકાર ધારણ કરે છે. એટલે અત્યારે મેં આની અંદર ભર્યું છે તો આનું કદ તો શું છે, નિશ્ચિત છે, પણ આનો આકાર કોઈ નિશ્ચિત કહેવાય, જો આની અંદર ભરું તો એનો આકાર આવો છે, આની અંદર ભરવામાં આવે છે, સમજી લો આવી રીતનું આ પાત્ર છે. અત્યારે આની અંદર પાણી ભરવામાં આવેલું છે, તો પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ ભરવામાં આવ્યું છે, તો અત્યારે આવો આકાર ધારણ કરે, સમજી લો કોઈ બીકર હશે આપણી પાસે, જો એને બીકરની અંદર ભરવામાં આવશે તો આના જેવો આકાર, આવો આકાર ધારણ કરે છે. સમજી લો આ જ પાણીને તમે કોઈ કસનળીની અંદર ભરો છો તો એનો આકાર આના જેવો તમને જોવા મળે, ટૂંકમાં એનો આકાર છે નક્કી હોતો નથી, પણ આકાર છે તમે જે પાત્ર ની અંદર એને ભરો છો એના જેવો થઈ જાય છે. સમજી લો હું આપણી પાસે આ બીકર છે, આ બીકર ની અંદર જો આને ભરવામાં આવે છે તો શું થાય છે, એના જેવો આકાર જો ધારણ કરશે, તમે જોઈ શકો છો. તો આને શું કરવામાં આવે છે, બીકર ની અંદર ભરવામાં આવે છે તો એના જેવો આકાર તમને અહીંયા જોવા મળે છે, આની અંદર હતું તો આના જેવો આકાર તમને અહીંયા જોવા મળતો હતો. હવે જો આની અંદર આને ભરવામાં આવે છે, ફરી પાછો એનો આકાર આવો હતો એના જેવો, એટલે કે પાત્રનો જે આકાર છે, ટૂંકમાં આજે આ પાત્ર છે એ પાત્રનો જેવો આકાર હોય એના આકાર જેવો જ શું કરે છે, પ્રવાહી આકાર ધારણ કરે છે, એટલે ટૂંકમાં એનો આકાર છે નિશ્ચિત હોતો નથી, આવું તમે કહી શકો. હવે આ જ પાત્રની અંદર હું આને દાખલ કરું છું, ત્યારબાદ આની અંદરથી હું એક કસનળીની અંદર, આપણી પાસે આ કસનળી છે, ટેસ્ટ ટ્યુબ છે, ટેસ્ટ ટ્યુબની અંદર જો આને દાખલ કરવામાં આવે છે, જો એના જેવો આકાર શું કરી લે છે અહીંયા તમે જોઈ શકો છો, આની અંદર જેવો આકાર છે એના જેવો આકાર તમે અહીંયા ધારણ થતો તમને જોવા મળે છે. એટલે કે તમે જે દ્રાવણને, જે પ્રવાહીને જે પાત્રની અંદર ભરો છો એના જેવો એ શું કરે છે, આકાર ધારણ કરી લે
છે, આવું તમે અહીંયા કહી શકો છો. એટલે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે એના પછીનો ગુણધર્મ કે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. એટલે કે તેને કોઈ નિશ્ચિત આકાર નથી, તે કોઈ નિશ્ચિત આકાર ધરાવતો નથી, પણ એને જે પાત્રમાં ભરવામાં આવે છે એ પાત્ર જેવો શું કરે છે, પોતે આકાર ધારણ કરી લેતો હોય છે. હવે શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે કે કહેવાય કે ના, પ્રવાહીનો આકાર છે એ પાત્રના આકાર પ્રમાણેનો હોય છે પણ એક સમાન જળવાઈ રહેતો નથી. હવે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે, તો આ તમે જોઈ શકો છો. કોઈ પણ પ્રવાહી છે, દાખલા કે અહીંયા આ બે જ પ્રવાહી છે, આ એક પ્રવાહી છે, આની અંદર બીજું કોઈ પ્રવાહી, તો આ પ્રવાહીને હું આની અંદર આ પ્રવાહીની અંદર દાખલ કરશું, એકબીજા સાથે ભળી જાય છે કે નથી ભળતું, તો તમે જોઈ શકો છો પ્રવાહી છે એક પાત્રમાંથી બીજા પાત્રમાં સરળતાથી શું થઈ શકે છે, ભળી શકે છે. એટલે કે પાત્ર એક પાત્રમાંથી પ્રવાહી છે બીજા પાત્રમાં રહેતા તે સરળતાથી વહન પામે છે. તે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રહેતા તે શું કરી શકે છે, વહન પામે છે. પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે વહન પામે છે, અથવા તો એવું પણ કહી શકાય પ્રસરણ પામે છે. શું કરે છે, પ્રસરણ પામે છે, એવો શબ્દ પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. તો પ્રવાહી છે, જો પ્રવાહી પદાર્થને કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, પણ કદ શું હોય છે, કદ એનું શું હોય છે, નિશ્ચિત હોય છે. બીજું છે એનો તરલ સ્વભાવ હોય છે, એટલે કે જે પાત્રમાં ભરે એના જેવો આકાર ધારણ કરે છે, આ પણ આપણે ચર્ચા કરી લીધી છે. હવે પ્રવાહી છે વહનશીલતાનો ગુણધર્મ, જો દાખલે કે પ્રવાહીનું આ કોઈને રેડું છું તો એ પ્રવાહી ધીરે ધીરે શું પામે છે, વહન પામે છે, અને વહન પામે છે એટલા માટે જ તેનો આકાર શું થતો હોય છે, બદલાતો હોય છે. એટલે કે વહનશીલતાનો ગુણ ધરાવે છે, એટલે કે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રહેતા તે શું કરે છે, વહન પામે છે. કે પ્રવાહી છે એ પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ હોય છે, પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ હોય છે, અને તેથી જ તેનો આકાર બદલાયા કરે છે. એટલે જેવી રીતના વહન થતું હશે એ પ્રમાણેને શું કરે છે, આકાર ધારણ કરતું હોય છે. હવે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. જો કોઈ પણ ઘન હોય કે કોઈ પણ પ્રવાહી હોય, કોઈ પણ ઘન પદાર્થ કે પછી કોઈ પણ પ્રવાહી પદાર્થને પ્રવાહીમાં પ્રસરણ કરાવો હોય, વહન કરાવો હોય તો શક્ય છે. ઉદાહરણ તરીકે મીઠું છે, મીઠાને તમે પાણીની અંદર નાખશો તો શું થાય, પાણીની અંદર મીઠું ઓગળી જાય છે, પ્રવાહીનું પ્રસરણ થાય છે, વહન થાય છે, તો તમે કહેશો હા. પાણીની અંદર દૂધ નાખશો તો એનું પણ શું થાય છે, વહન થાય છે, પ્રસરણ થાય છે, તો તમે કહેશો કે હા. તો ઘન અને પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ થાય છે, આવું તમે કહી શકો કે ઘન અને પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ અથવા તો વહન થઈ શકે છે. આ યાદ રાખવાનું છે, ઘન અને પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ કે વહન શું હોય છે, શક્ય હોય છે. એ સિવાય હવે જો ઘન અને પ્રવાહી તો આવ્યું તો ઘણા બધા વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થાય, શું થાય, વાયુ છે, વાયુનું પ્રવાહીમાં વહન કે પ્રસરણ ન થાય, તો તમે કહી શકો હા એનું પણ થાય. ઉદાહરણ તરીકે આપણે કેવું છે, તો વાયુઓનું પણ પ્રવાહીમાં શું થાય છે, પ્રસરણ થાય છે, તો એવું પણ કહી શકાય. આપણે એનું ઉદાહરણ પણ જોઈએ કે વાયુઓનું પણ પ્રવાહીમાં પ્રસરણ થાય
ઉદાહરણ તરીકે કે હવામાનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં અમુક અંશે પ્રસરણ પામે છે અને દ્રાવ્ય થાય છે. અમુક અંશે પ્રસરણ પણ પામી શકે છે અને શું થતું હોય છે એનું દ્રાવ્ય વલ કે એની અંદર ઓગળી પણ શકતો હોય છે. આ એનો એક અગત્યનો ગુણધર્મ છે. વાયુઓનું પણ પ્રવાહીમાં પ્રસરણ થાય છે. ઉદાહરણ તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે, તો એ ઓક્સિજન શું થાય પાણીમાં ઓગળે છે અને એનું પણ વહન થઈ શકતું હોય છે. એટલા જ માટે જળચર પ્રાણીઓ એટલે કે પાણીની અંદર રહેતી માછલીઓ છે કે વનસ્પતિઓ છે એ શું કહી શકે છે, જીવિત રહી શકે છે. એટલે કે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે. આ એની વાત હતી. હવે એનાથી આગળ તો બીજી વાત. હવે આ ઘન પ્રવાહીનો વાયુ છે, પ્રવાહીમાં તો પ્રસરણ પામી શકે છે. હવે આપણે વાત કરીએ કે પ્રવાહી છે, પ્રવાહી છે એ ઘનની સરખામણીએ શું કરે છે, વધારે પ્રસરણ દર્શાવે છે. એટલે કે ઘન પદાર્થની સરખામણીએ પ્રવાહીનો પ્રસરણ દર શું હોય છે, વધારે હોય છે. કે ઘન પદાર્થની સરખામણીએ સરખામણી એ પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. આ યાદ રાખવાનું છે કે ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થની સરખામણીએ પ્રવાહીનો પ્રસરણ દર શું હોય છે, વધુ. એટલે ઘનનું જે વહન થાય એ કેવું હોય, ખૂબ જ ધીમું, પણ એની સરખામણીએ કોઈ પણ પ્રવાહી તો એ ઝડપથી ને ઝડપથી શું પામી શકે છે, વહન પામી શકે છે, પ્રસરણ પામી શકે છે. હવે પ્રવાહી છે એ ઘનની સરખામણીએ વધુ સંકોચન પામી શકે છે. બીજી એક બાબત કે ઘન પદાર્થની સરખામણી, જો પ્રવાહી પદાર્થ ઘન પદાર્થ દાખલે કે ચોક છે, ચોકને મારે દબાવો હોય તો દબાવી શકાય, એનું સંકોચન થાય તો થતું નથી. પણ આની જગ્યાએ કોઈ પણ પ્રવાહી હોય તો પ્રવાહીનું તમારે સંકોચન કરવું હોય તો ઘનની સરખામણીએ પ્રવાહીનું સંકોચન વધારે પ્રમાણમાં થાય છે, એટલે વધુ સંકોચન પામે છે. તો ઘન પદાર્થની સરખામણીએ પ્રવાહી પદાર્થનું સંકોચન વધુ થાય છે. તો ઘન પદાર્થની સરખામણીએ પ્રવાહી પદાર્થનું સંકોચન વધુ થાય છે, એનું કારણ શું? તો તમે આપણે કાલે આગળ પણ જોયા હતા, સમજી લો કે આ ઘન પદાર્થ છે, કોઈ ઘન પદાર્થ છે તો આની અંદર જે અણુઓની જે ગોઠવણી હોય છે એ ખૂબ જ ગીચ હોય છે, એટલે ખૂબ જ એકબીજા વચ્ચેનું જે આકર્ષણ બળ હોય છે એ ખૂબ જ વધારે તમને જોવા મળતું હોય છે. આવી રીતના ઘન પદાર્થો હોય છે તો આમના વચ્ચેનું જે આકર્ષણ બળ હોય, આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય. આકર્ષણ બળ કેવું હોય, ખૂબ જ વધારે હોય. જ્યારે કોઈ પણ પ્રવાહી હોય, સમજી લો કોઈ પણ પ્રવાહી પદાર્થ છે, તો પ્રવાહી પદાર્થના જે અણુઓ હોય છે તો અહીંયા વચ્ચેનું જે આકર્ષણ બળ હોય છે, આકર્ષણ બળ ઘનની સરખામણીએ, ઘનની સરખામણીએ ઓછું હોય. અહીંયા વચ્ચે જગ્યા પણ વધારે, અવકાશ વચ્ચે ખાલી જગ્યા, અવકાશ ઓછો હોય, અવકાશ ખૂબ જ ઓછો હોય. જ્યારે અહીંયા અવકાશ છે, અવકાશ ઘનની સરખામણીએ, ઘનની સરખામણીએ વધુ હોય. આ યાદ રાખવાનું છે. જો ઘનની અંદર એના વચ્ચે અણુઓ વચ્ચેની જે ખાલી જગ્યા એટલે કે અવકાશ હોય છે એ ખૂબ જ ઓછો હોય છે, એટલા માટે એનું સંકોચન પણ ખૂબ જ ઓછું થાય છે,
વચ્ચેના એમની વચ્ચેનું આકર્ષણ બળ હોય છે ખૂબ જ વધારે હોય છે, જ્યારે એની સરખામણી પ્રવર્તનનો જે ખાલી અવકાશ હોય છે, ખાલી જગ્યા હોય છે, ખૂબ જ વધારે હોય છે, એટલા માટે એમના વચ્ચેનું જે આકર્ષણ બળ છે ઘનની સરખામણી ઓછું હોય છે, એટલા માટે તમે એને દબાવી શકો છો, સંકોચન થઈ શકે છે. હવે પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, એટલા જ માટે તે પ્રવાહી છે અસંકોચન કહેવામાં આવશે. પ્રવાહીને તમે ગમે એટલું વધારે પડતું દબાણ આપો છો, તેની અંદર જે ઘટાડો થાય કેવો હોય છે, દબાણમાં જે ફેરફાર, કદમાં જે ઘટાડો થાય ખૂબ જ નહિવત હોય છે. એટલે કે પ્રવાહીને દબાણ આપતા એના કદમાં ખૂબ જ નહિવત અથવા ખૂબ જ ઓછો ઘટાડો થાય છે. પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં ખૂબ જ ઓછો ઘટાડો થાય છે, અને તેથી તેને અસંકોચન કહે છે, ને એટલા જ માટે તેને શું કહેવામાં આવે છે, અસંકોચનીય, એટલે કે સંકોચી શકાય નહીં એવું પણ કહેવામાં આવે. સાસુ હતા પ્રવાહીના ગુણધર્મો યાદ રાખજો, તે તરલ હોય છે એટલે કે તે વહી શકે છે, પ્રવાહી નિશ્ચિત કદ ધરાવે છે પણ એનો નિશ્ચિત આકાર હોતો નથી, પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જેવો આકાર ધરાવે છે, એટલે કે તેને કોઈ નિશ્ચિત આકાર નથી, પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં દાખલ રેડવામાં આવે છે તો શું થઈ શકે છે, એનું વહન થઈ શકે છે, એટલે કે પ્રસરણ પામી શકે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ હોય છે અને એટલા જ માટે તેનો આકાર ફિક્સ હોતો નથી, એક જગ્યાએથી વહન પામે તો અહીંયા અલગ આકાર હોય, બીજી જગ્યાએ જાય તો ત્યાં એના જેવો આકાર ધારણ કરી લે છે. ઘન અને પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે, જો કોઈ પણ ઘન હોય કે કોઈ પણ પ્રવાહી હોય તેનું તમે શેમાં રૂપાંતર, શેમાં વહન કરાવી શકો છો, પ્રવાહીમાં પ્રસરણ કરાવી શકો છો. એ સિવાય વાયુઓનું પણ પ્રવાહીમાં પ્રસરણ થાય છે, ઉદાહરણ તરીકે મેં તમને કીધું હવામાં રહેલો જે ઓક્સિજન છે એ અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં અમુક અંશે પ્રસરણ પામી શકે છે અને દ્રાવ્ય પણ હોય છે, એનું વહન થાય, એટલા જ માટે જે જળચર પ્રાણીઓ છે અથવા વનસ્પતિઓ છે એ જીવિત રહી શકતા હોય છે. ઘન પદાર્થની સરખામણીએ પ્રવાહીનું પ્રસરણ દર કેવું હોય, વધુ હોય, તો ઘન પદાર્થની સરખામણીએ પ્રવાહીનું પ્રસરણ દર વધુ હોવાનું કારણ એમની વચ્ચે જે અવકાશ છે, એમની વચ્ચેનું જે આકર્ષણ બળ છે એના કારણે હોય છે. પછી ઘન પદાર્થની સરખામણીએ પ્રવાહી પદાર્થને સંકોચન વધુ થાય, જો ઘન પદાર્થમાં જગ્યા જ નથી તો સંકોચન થવાનો પ્રશ્ન રહેતો નથી, પણ અહીંયા વચ્ચે જગ્યા છે એટલા માટે તમે એને શું કહી શકો છો, હજી સંકોચન કરાવી શકો છો, એટલે આની સરખામણીએ આનું સંકોચન વધુ થતું હોય છે. પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં ખૂબ જ શું થાય, ઓછો ઘટાડો થાય, ખૂબ જ ઓછો ઘટાડો થતો હોય છે અથવા નહિવત હોય છે, અને એટલા જ માટે તે અસંકોચન કહેવામાં આવે છે. તો આ હતી પ્રવાહી પદાર્થના ગુણધર્મોની વાત, આવી જ રીતના આપણે આગળ ચર્ચા કરવાની છે વાયુ અવસ્થાના ગુણધર્મોની વાત. તો દરેક વિદ્યાર્થી પાસે 2 મિનિટનો સમય છે, 2 મિનિટની અંદર દરેક વિદ્યાર્થીઓ લખી લેશે અથવા તો સ્ક્રીનશોટ પાડી લેશે, અને આ સાથે જ તે આપણે આપણો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળના જે વાયુ અવસ્થાના જે ગુણધર્મો છે એની આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરમાં રહેવાનું, સુરક્ષિત રહેવાનું. જય હિન્દ.